ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજના લાઈવ ક્લાસની અંદર મિત્રો આપણે જોવાનું છે કે એસએસઈ ધોરણ નવ માટે લેવાતી શિષ્યવૃત્તિ પરીક્ષા એસએસસી બે હજાર બાવીસનું પેપર છે મિત્રો જે કાલે હતું જેનું બસો માર્કનું સંપૂર્ણ પેપર સોલ્યુશન મિત્રો આજે આપણે કરાવવાનું છે તો તમે જોઈ શકો છો એસએસસી બે હજાર બાવીસ તો મિત્રો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર છે કે કવિકાંતનો જન્મ કયા જિલ્લામાં થયો હતો તો કે અમરેલીમાં ઓપ્શન સી બીજો પ્રશ્ન નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં જવાબ આવશે મિત્રો સી બંને સાચા જુવારનું કણસલું એમાં જવાબ આવશે મિત્રો ડી લોથો ચાર નંબરનો પ્રશ્ન કપાળમાં ઉગે વાળતો હાલમાં ઉગે ઝાડ કહેવતનો અર્થ આપો સાવ ઉજ્જડ ઓપ્શન બી તમારો જવાબ પાંચમો પ્રશ્ન પગલે પગલે પજનો સાહિત્ય પ્રકાર જણાવો તો એમાં જવાબ આવશે મિત્રો સી સૌર્ય ગીત પછી મિત્રો પ્રશ્ન નંબર છ શિવાજીના ધનુષ્યનું નામ તો એમાં નામ છે ત્રમબક સાત નંબરનો પ્રશ્ન ચાટલું તો એમાં જવાબ આવશે મિત્રો સી દર્પણ આઠ નંબરનો પ્રશ્ન મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ખાલી જગ્યા આ પંક્તિ કોની છે તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી ઉમાશંકર જોશી નવ નંબરનો પ્રશ્ન ગિરનાર કોની જેમ બેઠો છે તો ઓપ્શન એ અવધૂત દસ નંબરનો પ્રશ્ન આપ સમો નહીં મિત્ર એટલે એમાં આવશે મિત્રો સી નંબરનો પ્રશ્ન ઉમંગમાં આપમાં ધીમે ધીમે ચાલતું એ એમાં જવાબ આવશે મિત્રો તમારું સી મલપતું બાર નંબરનો પ્રશ્ન પરીક્ષા પાઠ મુજબ તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી એટલે ઓપ્શન એ શાળાનો સમય થતો જતો હતો તેર નંબરનો પ્રશ્ન મિત્રો બે વાક્યો જોડનાર શબ્દને શું કહેવાય તો એને કહેવાય સંયોજન ઓપ્શન બી ચૌદ નંબરનો પ્રશ્ન ભીખુનો સાહિત્ય પ્રકાર કયો છે તો એમાં આવશે સંવેદન કથા સી જવાબ પંદર નંબરનો પ્રશ્ન ઇજનેરી પરીક્ષા પાસ કરનારને મળતી ડિગ્રી એલ સી ઓપ્શન બી સોળ નંબરનો પ્રશ્ન સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ઓપ્શન એ ગાંધીજી સત્તર નંબરનો પ્રશ્ન આળસ આળહુ તો એવી રીતે તો શું આવે સી જવાબ આવશે નંબરનો પ્રશ્ન મેં આ પુસ્તક સો રૂપિયામાં ખરીદ્યું આ વાક્યમાં ક્યુ વિશેષણ વપરાય છે ઓપ્શન એ જવાબ આવશે સંખ્યા વાચક ઓગણીસ નંબર પ્રશ્ન વલયની અવકાશી સફર પાઠમાના મિત્રોના અનુભવ કયા માસનો હતો તો એમાં મે માસનો અનુભવ ઓપ્શન સી જવાબ વીસ નંબરનો પ્રશ્ન યહૂદી પ્રજાની પ્રાચીન મૂળ ભાષા કઈ હતી બી જવાબ આવશે બિહુ એકવીસ નંબરનો પ્રશ્ન ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે તો ડી જવાબ આવશે બારડોલી નંબરનો પ્રશ્ન તે ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો આપેલ વાક્યમાં લીટી દોરેલ શબ્દ શું દર્શાવે છે તો એ અને બી બંને દર્શાવે છે સી જવાબ આવશે મિત્રો ત્રેવીસ નંબરનો પ્રશ્ન વેકુર શબ્દનો અર્થ આપો તો ઓપ્શન બી રેતી ચોવીસ નંબર સોના જેવી સવારના લેખકનું નામ તો એમાં ડી જવાબ આવશે ચંદ્રકાંત શેઠ પચીસ નંબરનો પ્રશ્ન યજ્ઞમાં હોમવાના દ્રવને શું કહે છે ઓપ્શન બી જવાબ સમિધ છવ્વીસ નંબરનો પ્રશ્ન અઘોષ ધ્વનિ એટલે કે ક તો ઘોષ ધ્વનિ તો એમાં આવશે મિત્રો ઓપ્શન એ ખ ત ત્યાવીસ નંબર સ્મરણ શબ્દનો વિરોધી શબ્દ આપો તો વિસ્મરણ ઓપ્શન ડી જવાબ અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન સાચી જોડણી કઈ છે તો પ્રશ્ન પાટણના રાજા માટે ઝઘડું ક્યુ વિશેષણ વાપરે છે ઓપ્શન એ પ્રજા વત્સલ એકત્રીસ પ્રશ્ન હામ ન હોવી રૂઢિપ્રિયોગ અર્થ આપો એમાં ડી જવાબ આવશે હિંમત ન હોવી બત્રીસ નંબરનો પ્રશ્ન એમાં મિત્રો તમારો ડી જવાબ આવશે તમામ તેત્રીસ નંબરનો પ્રશ્ન એની અંદર તમારો જવાબ આવશે મિત્રો ડી વર્ણાનું પ્રાસ ચોત્રીસ નંબરનો પ્રશ્ન એમાં તમારો જવાબ આવશે એ તુષાર શુકલ ત્યાર પછી પાંત્રીસ નંબરનો પ્રશ્ન ભારાનો અર્થ આપો એમાં બી જવાબ આવશે પત્ની છત્રીસ નંબરનો પ્રશ્ન મિત્રો એની અંદર જવાબ આવશે સી દ્વ સાડત્રીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયા શબ્દો સામાસિક શબ્દો છે તો એ અને બી બંને જવાબ એટલે સી જવાબ આવશે આડત્રીસમો પ્રશ્ન એની અંદર મિત્રો જવાબ આવશે ડી ઓગણ ચાલીસમો પ્રશ્ન એની અંદર જવાબ આવશે મિત્રો બી ચાલીસમો પ્રશ્ન એની અંદર જવાબ આવશે મિત્રો ડી એકતાલીસમો પ્રશ્ન બહેનનો પત્ર પાઠમાં કોનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ઓપ્શન સી માતૃભાષા બેતાલીસ પ્રશ્ન પણ ડહકલો નાખવા કોણ જશે આપેલ વાક્ય કોણ બોલે છે તો કે ચંદા બોલે છે ઓપ્શન બી તેતાલીસ પ્રશ્ન શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે સમાસ ઓળખાવો સી જવાબ આવશે દ્વિગુ સમાસ ચુમ્માલીસ પ્રશ્ન વેતન લીધા વગર કામ કરનારું એ જવાબ આવશે માનાહ પિસ્તાલીસ પ્રશ્ન ઘડતર પજ્યનો કયો પ્રકાર છે ડી જવાબ આવશે સોનેટ

લખાય છે તો એ આવશે માત્રા મેળ પચાસ નંબરનો પ્રશ્ન મુખેથી વગાડવાનું વાજુ શું કહેવાય ને કહેવાય મિત્રો ચંગ ઓપ્શન બી તમારો જવાબ આવશે ત્યાર પછી મિત્રો વિભાગ બી સામાન્ય જ્ઞાન એકાવન થી સો પ્રશ્ન એકાવન નંબરનો પ્રશ્ન સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી જ મળતી ખનીજ કઈ છે તો એમાં આવશે મિત્રો ફ્લોર સ્પાર ત્યાર પછી બાવન નંબરનો પ્રશ્ન એની અંદર મિત્રો તમારો જવાબ આવશે એ અંગુતર નિકાય ત્રેપન નંબરનો પ્રશ્ન એની અંદર મિત્રો જવાબ આવશે સી ચોપન નંબરનો પ્રશ્ન એરંડાનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તકે બી ગુજરાત પંચાવન નંબરનો પ્રશ્ન શકારી તરીકે કોણ ઓળખાતું હતું તો બી જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો છપ્પન નંબરનો પ્રશ્ન તાળપત્રોમાં કઈ લિપિમાં લખાણ જોવા મળે છે તો સી જવાબ આવશે મિત્રો પાંડુ સત્તાવન નંબરનો પ્રશ્ન આપેલ સંકેત શું દર્શાવે છે તો ઓપ્શન એ જવાબ આવશે રાજ્યનું પાટનગર અઠાવન નંબરનો પ્રશ્ન ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે તો સી જવાબ આવશે ત્રણ ભાગમાં વહેંચાયેલો છે ઓગણસાઠમો પ્રશ્ન સિંધુકોનની સિંધુ ખીણની સંસ્કૃતિનું કાલીબંગન નગર ક્યાં રાજ્યમાં આવેલું છે તો બી જવાબ આવશે રાજસ્થાન માવતી નદી ક્યા જિલ્લામાં આવેલી છે તો સાઈઠ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો ડી કચ્છ નંબરનો પ્રશ્ન પ્રાચીન ઇતિહાસમાં હિન્દુ સમ્રાટ કોણ હતા ઓપ્શન ડી જવાબ આવશે હર્ષવર્ધન બાસઠ નંબરનો પ્રશ્ન જે છે મિત્રો એમાં તમારો જવાબ આવશે સી બંને ખોટા છે સી જવાબ આવશે ત્રેસઠ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી તો એ જવાબ આવશે મધ્યપ્રદેશ પ્રશ્ન રાજ્યના પ્રથમ નાગરિક કોને કહે છે તો બી જવાબ આવશે રાજ્યપાલને કહે છે પ્રશ્ન એટલે હાલનો રાજ્યનો તો એમાં બી જવાબ આવશે મધ્યપ્રદેશ છાસઠ નંબરનો પ્રશ્ન પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ ક્યાં રેખાંશથી પડે છે તો એમાં બી જવાબ આવશે ગ્રીનિચ રેખા સડસઠ નંબરનો પ્રશ્ન દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો તો એમાં બી બી જવાબ આવશે કુતુબુદ્દીન ઐબક ત્યાર પછી મિત્રો અડસઠ નંબરનો પ્રશ્ન ભારત કેટલા અક્ષાંશ વચ્ચે આવેલો દેશ છે તો એમાં મિત્રો તમારો જવાબ આવશે બી જવાબ આવશે ને ડી જવાબ આવશે ઓગણ પ્રશ્ન વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે તો સી જવાબ આવશે હિમાલય સિત્તેર નંબરનો પ્રશ્ન ડાક ચોકી ટપાલ પદ્ધતિ દાખલ કરનાર તો ઓપ્શન એ આવશે ગ્લાસુદ્દીન એકોતેરમો પ્રશ્ન હાલ ગુજરાતનું વિધાનસભા ભવન ક્યાં આવેલું છે બધાને ખબર છે ઓપ્શન ડી ગાંધીનગર બોતેરમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ કુદરતી સરોવર નથી તો સરદાર સરોવર ઓપ્શન સી તોતેરમો પ્રશ્ન ટ્રાયલ કોર્ટ એટલે ઓપ્શન એ જવાબ આવશે તાલુકા અદાલત ચુમ્મોતેરમો પ્રશ્ન કુટીર ઉદ્યોગમાં શું બનાવવામાં આવે છે તો સી જવાબ આવશે મિત્રો પાપડ પંચોતેર પ્રશ્ન પ્રેરીઝના મેદાન કયા ખંડમાં આવેલા છે તો એ જવાબ આવશે ઉત્તર અમેરિકા છોતેરમો પ્રશ્ન હું હિન્દી રાષ્ટ્રીય મહાસભાનો પ્રથમ પ્રમુખ હતો એમાં જવાબ આવશે તમારો બી યોમેશ ચંદ્ર બેનર્જી સત્યોતેરમો પ્રશ્ન જળ પ્રદૂષણથી કયા રોગ થાય છે તો ઓપ્શન એ કોલેરા અઠોતેર મો પ્રશ્ન એની અંદર મિત્રો જવાબ આવશે તમારો ડી પહેલું ખોટું બીજું સાચું એટલે ડી જવાબ આવશે ત્યાર પછી ઓગણ એસી મો પ્રશ્ન જાહેર હિતની અરજીનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો તો એમાં જવાબ આવશે મિત્રો સી ઓગણીસો ને ની અંદર શામજી કૃષ્ણ વર્માનો જન્મ કયા રાજ્યમાં થયો હતો એંશીમાં પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો એ ગુજરાતમાં થયો હતો એક્યાસીમો પ્રશ્ન ભારતનો કુલ સાક્ષેત્ર દર કેટલો છે તો સી જવાબ આવશે ચુમ્મોતેર પોઇટ ઝીરો ચાર બ્યાસીમો પ્રશ્ન મિત્રો એમાં એ અને સી બંને જવાબ આવે છે હવે સરકાર દ્વારા જે જવાબ આપવામાં આવે તે માન્ય ગણવામાં આવશે ત્યાર પછી ત્યાંસીમો પ્રશ્ન જો બે હજાર એકની વસ્તી ગણતરી મુજબ ઓગણએંસી પણ તેર ટકા લોકો સાક્ષર છે તો નિરક્ષર લોકો કેટલા હશે તો વીસ પોઇન્ટ સત્યાશી એ જવાબ આવશે ચોર્યાશીમાં પ્રશ્ન નીચેનામાંથી કયા ઉદ્યોગો સરકારી માલિકીના છે તો ઓપ્શન બી ઓએનજીસી પંચ્યાશીમાં પ્રશ્ન કરેન્ગે આ મરેન્ગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું તો એમાં જવાબ આવશે મિત્રો ડી હિન્દ છોડો છ્યાશીમાં પ્રશ્ન ડબલ્યુએસઓનું વડું મથક ક્યાં આવેલું છે મિત્રો તો એમાં જવાબ આવશે સી જીનિવા સત્યાસીમો પ્રશ્ન સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા તો કે એ જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અઠ્યાસીમો પ્રશ્ન રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ કોણ હતા ઓપ્શન એ આવશે ફઝલ અલી નેવ્યાશી પ્રશ્ન દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે તો ઓપ્શન ડી નાઇલ નદી આવશે નેવો પ્રશ્ન વાસ્કોદ ગામમાં કયા દેશનો રહેવાસી હતો તો ઓપ્શન એ જવાબ આવશે પોર્ટુગલ એકાણુંમો પ્રશ્ન મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો આવશે મિત્રો સી વરસાદ નીચેનામાંથી ક્યુ અલગ પડે છે તો ઓપ્શન બી તમારો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત ત્રણ પ્રશ્ન આધુનિક ટપાલ પદ્ધતિ કોના સમયમાં દાખલ થઈ હતી તો એમાં જવાબ આવશે મિત્રો ડી ડેલ હાઉસી ચોરાણુંમો પ્રશ્ન પૃથ્વીનું કેન્દ્રબિંદુ ભૂ સપાટીથી લગભગ કેટલા કિલોમીટર દૂર છે તો એમાં જવાબ આવશે સી છ હજાર ત્રણસો અઠ્યોતેર કિલોમીટર પંચાણું પ્રશ્ન ભારતમાં બનતા કાપડ પર કેટલા ટકાની જકાત નાખવામાં આવી હતી તો ઓપ્શન સી જવાબ આવશે એંશી ટકાની જકાત નાખવામાં આવી હતી ત્યાર પછી છન્નુંમો પ્રશ્ન મિત્રો ડબલ્યુ એમ પૂરું નામ જણાવો તો એમાં એ જવાબ આવશે વર્લ્ડ મિટિરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન સત્તાણું પ્રશ્ન રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે તો એમાં જવાબ આવશે મિત્રો બી એટલે કે બાર અઠ્ઠાણું પ્રશ્ન ગુજરાતના કયા સ્થળેથી અઢારસો સત્તાવનના વિપ્લવની શરૂઆત થઈ હતી તો ઓપ્શન ડી જવાબ આવશે અમદાવાદથી નવ્વાણું પ્રશ્ન મિત્ર મેલા નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી તો સી જવાબ આવશે વીર સાવરકર સો નંબરનો પ્રશ્ન વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં ભારત ક્યાં ક્રમે છે તો સી જવાબ આવશે સાતમા ક્રમે છે ભારત ત્યાર પછી મિત્રો આપણો વિભાગ ચાલુ થાય છે ત્રીજો ગણિત આમાં મિત્રો હું પ્રશ્ન વાંચીશ નહીં ખાલી તમને પ્રશ્ન ક્રમ અને જવાબ કહીશ કારણ કે આમાં ગણતરી છે એટલે આમાં પ્રશ્ન વાંચવાની કોઈ જરૂર રહેતી નથી જોઈએ આપણે એકસો એકમાં બી જવાબ આવશે એટલે કે દસ જવાબ આવશે એકસો બે નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે બસો ને અઠ્યાસી એકસો ત્રણ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે આઠ એકસો ચાર નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી એટલે કે દસ એકસો પાંચ નંબરનો પ્રશ્ન બી જવાબ આવશે એટલે કે ચૌદ એકસો છ નંબરનો પ્રશ્ન સી જવાબ આવશે જીરો પોઈન્ટ એકસો ને સોળ એકસો સાત નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે છાસઠ કિલોમીટર એકસો ને આઠ નંબરનો પ્રશ્ન એમાં મિત્રો તમારો જવાબ આવશે બી એકવીસ જેમ છ જેમ પાંત્રીસ જેમ દસ બી જવાબ આવશે એકસો ને નવ નંબરનો પ્રશ્ન એમાં મિત્રો સી જવાબ આવશે વાય ઓછા પાંચ એકસો દસ નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે બે વત્તા જીરો વત્તા તેર છેદમાં સો વત્તા ચારના છેદમાં હજાર એકસો બાર નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે જીરો એકસો તેર નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે એટલે કે બી ત્યાર પછી એકસો ચૌદ નંબરનો પ્રશ્ન મિત્રો એ હજી નક્કી નથી જો કે એમાં કયો જવાબ આવશે આ એક જ પ્રશ્ન એવો છે કે નક્કી થયેલો નથી એકસો પંદર નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે ચાલીસ એકસો સોળ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે એસી સ્કવેર બરાબર એ સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર આ કરણોવાળો છે એકસો સત્તર નંબરનો પ્રશ્ન એમાં મિત્રો સી જવાબ આવશે તમે જોઈ શકો છો ત્રિકોણ એ બી બરાબર સમાંતર ત્રિકોણ સીડી બી એકસો અઢાર નંબરનો પ્રશ્ન એમાં જવાબ આવશે બી રૂપિયા બસો ત્રીસ એકસો ઓગણીસ નંબરમાં પ્રશ્નમાં આવશે સી એટલે કે બે ટકા સી માઇનસ એકના છેદમાં અગિયાર એકસો એકવીસ નંબરમાં આવશે એ જવાબ છત્રીસ સેમી એકસો બાવીસ નંબરનો પ્રશ્ન એક્સ વર્ગ વધતા ટુ એક્સ વાય ઓછા વાય વર્ગ બી જવાબ આવશે એકસો ત્રેવીસ નંબરમાં એ જવાબ આવશે બેની આઠ ઘાત એકસો ચોવીસ નંબરમાં બી જવાબ આવશે ત્રણ એકસો પચીસ નંબરમાં ડી જવાબ આવશે કાઉસમાં સાતના નવ ડી ફોર ડોગ એકસો ને છવ્વીસ નંબરનો પ્રશ્ન એમાં મિત્રો સી જવાબ આવશે એકસો સત્યાવીસ નંબરના પ્રશ્નમાં બી જવાબ આવશે સાતના ત્રણ એકસો નંબરના પ્રશ્નમાં સી જવાબ આવશે ચુમ્માલીસ વર્ષ એકસો ઓગણત્રીસ નંબરના પ્રશ્નમાં બી જવાબ આવશે ચોવીસ અંશ એકસો ત્રીસ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે ત્રણ એકસો એકત્રીસ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે એકના છેદમાં છ પ્રશ્ન એમાં એ જવાબ આવશે એટલે કે ચોવીસ એકસો તેત્રીસ નંબરનો પ્રશ્ન એમાં ડી જવાબ આવશે તેરની બે ખાત એટલે કે તેરનો વર્ગ એકસો ને ચોત્રીસ નંબરનો પ્રશ્ન એમાં સી જવાબ આવશે એટલે કે સાત એકસો પાંત્રીસ નંબર એમાં સી જવાબ આવશે ત્રણસો ચાલીસ મીટર એકસો છત્રીસ નંબર નો પ્રશ્ન એમાં સી જવાબ આવશે ઓછા એક એકસો સાડત્રીસ નંબર નો પ્રશ્ન એમાં બી જવાબ આવશે રૂપિયા પચાસ હજાર એકસો આડત્રીસ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે બે પાંચ ટકા નફો એકસો ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે ચક્રવૃદ્ધિ વ્યાજ ત્યાર પછી આપણે એકસો ચાલીસ પ્રશ્ન એની અંદર સી જવાબ આવશે છત્રીસ એનો ઘન એક્સ વર્ગ વાય વર્ગ એકસો એકતાલીસ નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે એક્સ ની ચાર ઘાત એકસો બેતાલીસ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે એટલે કે આઠ ઘાત એકસો તેતાલીસ નંબરનો પ્રશ્ન એમાં મિત્રો સી જવાબ આવશે દસ પોઈન્ટ બે સે બી ત્યાર પછી આપણે જોઈએ એકસો ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન એમાં મિત્રો ડી જવાબ આવશે કે ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા એચ કાઉન્સમાં એ વત્તા બી ડી ફોર ડોગ એકસો પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન એમાં બી જવાબ આવશે ચૌદ હજાર આઠસો ચોરસ સેમી એકસો છેતાલીસ નંબરના પ્રશ્નમાં એ જવાબ આવશે એક એકસો સુડતાલીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ડી આઠસો ને ચાલીસ એકસો ને અડતાલીસમાં જવાબ આવશે મિત્રો સી પંદર કલાક એકસો ઓગણપચાસમાં જવાબ આવશે મિત્રો બી કૌંસમાં થ્રી એક્સ કૌંસ ટુ પૂરો કૌંસમાં ટુ વાય ઓછા ત્રણ એકસો પચાસ નંબરનો પ્રશ્ન એમાં એ જવાબ આવશે ફોર એક્સ x એક્સ કૌંસ ત્રણ પૂરો ત્યાર પછી મિત્રો છેલ્લો વિભાગ આપણો વિભાગ ચાર વિજ્ઞાન એકસો થી બસો પચાસ લખ્યું છે પણ બસો સુધી તો બસો સુધી જ આવે બરોબર અને એને પેપરવાળા લખવામાં ભૂલ છે બસો પચાસ લખાઈ ગયું છે ચાલો એકસો ને એકાવન ગોયટર રોગ શાની ઉણપથી થાય બધાને ખબર છે થાય એટલે ઓપ્શન સી જવાબ એકસો નંબરનો પ્રશ્ન શણના છોડના કયા ભાગમાંથી રેસા મળે તો ડી જવાબ આવશે પ્રકાંડમાંથી એકસો ત્રેપન નંબરનો પ્રશ્ન દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવવામાં આવે છે તો એ જવાબ આવશે બાષ્પીભવન એકસો ચોપન નંબરનો પ્રશ્ન નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી તે જમીન ઉપર ફેલાય છે તેને શું કહે છે તો ઓપ્શન બી ભ્રુ ફૂ પ્રસારી એકસો પંચાવન નંબરનો પ્રશ્ન ગોકળ ગાય કયા પગની મદદથી ચાલે છે તો સી જવાબ આવશે એ અને બંને એકસો છપ્પન નંબરનો પ્રશ્ન પ્રાચીન ઈજિપ્તના લોકો અંતર માટે શું શું ઉપયોગ કરતા હતા તો એ જવાબ આવશે ક્યુબિટ એકસો સત્તાવન નંબરનો પ્રશ્ન પ્રકાશ ઉત્પન્ન કરતા બલ્બના પાતળા તારને શું કહેવાય તો ડી જવાબ આવશે ફિલામેન્ટ નંબરનો પ્રશ્ન મીણબત્તીને સળગાવવામાં કયો વાયુ ઉપયોગી છે તો બી જવાબ આવશે ઓક્સિજન પ્રશ્ન નીચેનામાંથી ક્યાં ફેરફારને ઉલટાવી શકાય છે તો સી જવાબ આવશે થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ પાછો બનાવી શકાય એકસો સાઠ નંબર પ્રશ્ન જે પદાર્થમાંથી અંશત્વ પ્રકાશ પસાર થાય તે પદાર્થને શું કહે છે તો એને મિત્રો સી જવાબ આવશે પારભાસક કહેવામાં આવે છે એકસો એકસઠ નંબર નંબરનો પ્રશ્ન અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે તો સી જવાબ આવશે ખોટા પગ વડે એકસો ને એ શાની જાત છે તો એમાં ડી જવાબ આવશે એ રેશમની જાત છે મિત્રો એકસો ને છોસઠ નંબર પ્રશ્ન એમાં મિત્રો સી જવાબ આવશે પહેલું હાચું છે અને બીજું કેવું છે ખોટું છે એટલે સી જવાબ આવશે એકસો ને પાસઠ નંબરનો પ્રશ્ન જાસૂદના ફૂલમાંથી બનાવેલું સૂચક બીજમાં કેવો રંગ આપે છે તો એમાં મિત્રો ડી જવાબ આવશે લીલો એકસો ને પ્રશ્ન ફટાકડાનું ફૂટું એ કયા પ્રકારનો ફેરફાર છે તો એમાં મિત્રો તમારો જવાબ આવશે બી રાસાયણિક ફેરફાર છે એકસો ને સડસઠમો પ્રશ્ન ટોકાન શું છે તો ટોકાન એ લાંબી મોટી સાચવાળું પક્ષી છે ઓપ્શન એ જવાબ આવશે એકસો ને અડસઠમો પ્રશ્ન એક ભૂમિના નમૂના માટે બસો પચાસ મિલી પાણીમાં અંતઃશ્રવણ માટે પચાસ મિનિટનો સમય લેશે તો તેનો અંતઃશ્રવણ દર કેટલો થાય બસો પચાસ ભાગ્યા તમે મિત્રો પચાસ કરો એટલે જીરો જીરો ઉડી જાય પાયો પાયો પચીસ એટલે પાંચ મિલી પ્રતિ મિનિટ સી જવાબ આવશે એકસો પ્રશ્ન શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ કયો સાચો છે ઓપ્શન ડી જવાબ આવશે મિત્રો નાસિકા છિદ્ર નાસિકા કોટર શ્વાસ નળી અને ફેફસા ત્યાર પછી એકસો સિત્તેર નંબરનો પ્રશ્ન આપેલ પ્રક્રિયાને પૂર્ણ કરો એમાં જવાબ આવશે મિત્રો બી સી એ સીઓ થ્રી એના પછી એકસો એકોતેરમો પ્રશ્ન એકલિંગી પુષ્પો નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે તો ઓપ્શન એ કાકડી એકસો ને નંબરનો પ્રશ્ન એની અંદર મિત્રો જવાબ આવશે બી એક પોઈન્ટ છ સેકન્ડ એકસો ને તોતેર નંબરનો પ્રશ્ન આકૃતિ શું બતાવે છે તો એમાં જવાબ આવશે મિત્રો સી ઓફ સ્થિતિમાં કળ એકસો ને નંબરનો પ્રશ્ન એની અંદર મિત્રો કયો મૂળાક્ષર એવો છે જે અરીસામાં જોતા પ્રતિબિંબ એનું એજ દેખાય તો એ જવાબ આવશે ડબલ્યુ

કપાસ અને કૃત્રિમ રેશમ વચ્ચે કઈ સામ્યતા છે તો ઓપ્શન એ જવાબ આવશે બંને ગરમ કરતાં પીગળે છે એકસો ઓગણએસી કયો ઓક્સાઇડ ભીના લાલ લિટમસને ભૂરો બનાવે છે તો ઓપ્શન એ જવાબ આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ એકસો એંસી સીએનજીમાં મુખ્ય ઘટક કયો હોય મિત્રો તો એ જવાબ આવશે મિથેન એકસો એક્યાસી દીવાશાળીના ટોપકામાં ક્યુ દહનશીલ રસાયણ લગાડવામાં આવે છે દિવાસળી આપણે તમે જોઈએ છીએ આગળનો ટોપકા જેવો ભાગ છે મિત્રો એની અંદર ડી જવાબ આવશે એન્ટીમની ટ્રાયસલ્ફાઈડ એકસો બ્યાસી બાયસન એ શું છે તો બાયસનમાં જવાબ આવશે મિત્રો બી જંગલી બળદ છે એકસો ત્યાસી મો પ્રશ્ન અમીબા અને મનુષ્ય ના શ્વેત કણમાં કઈ સામ્યતા રહેલી છે તો બી જવાબ આવશે કોષીય સંરચના એકસો ચોર્યાસી મો પ્રશ્ન

ઘર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખે છે તો તમામ બાબત પર આધાર રાખે છે એટલે જવાબ આવશે ડી એકસો અઠ્યાસી પ્રશ્ન કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતા કંપનોની સંખ્યાને શું કહે છે તો બી જવાબ આવશે આવૃત્તિ કહેવાય નીચેનામાંથી ક્યુ દ્રાવણ વિદ્યુતની અવાહક છે તો એમાં સી જવાબ આવશે વનસ્પતિ તેલ એકસો નેવું નંબરનો પ્રશ્ન આપેલા વિધાન સાચા છે કે ખોટા તે જણાવો તો એમાં મિત્રો એ જવાબ આવશે બંને વિધાન સાચા છે એકસો એકાણું પ્રશ્ન સૂર્યપ્રકાશનો સાત રંગમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવાય તો એ જવાબ આવશે મિત્રો એને પરાવર્તન કહે છે નંબરનો પ્રશ્ન પરાવર્તનના કયા ગ્રહોની ધરીભ્રમણની દિશા પૃથ્વીના ધરીભ્રમણની દિશા કરતાં ઉલટી છે તો શુક્ર અને યુરેનસ ડી જવાબ આવશે એકસો ત્રાણું પ્રશ્ન ક્લોરો ફ્લોરો કાર્બન શામાં ઉપયોગમાં લેવામાં આવે છે તો ડી જવાબ આવશે તમામની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે એકસો ને ચોરાણું પ્રશ્ન બંધ ઓરડામાં કોલસો સળગાવતો કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કાર્બન મોનોક્સાઇડ બી જવાબ આવશે એકસો પંચાણું પ્રશ્ન એસ્પ જીરસ શું છે તો ડી જવાબ આવશે મિત્રો લીલ એકસો છન્નું પ્રશ્ન સમતલ અરીસા પર આપાત થતા એક કિરણનો આપાત કોણ ચાલીસ હોય તો પરાવર્તન કોણ કેટલો હોય મિત્રો તો એ ચાલીસનો જ હોય છે એકસો સત્તાણું પ્રશ્ન કયો આકાશી પદાર્થ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરતો નથી તો બી જવાબ આવશે તારો એકસો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલો બે લાયકન દબાવજો જેથી કરીને અમે આવા નવા વિડીયો અપલોડ કરીએ તો મિત્રો તમે ઝડપથી જોઈ શકો છો ચાલો ત્યાર પછી આપણે જોઈએ મિત્રો એકસો નવ્વાણું નંબરનો પ્રશ્ન પ્રોજેક્ટ ટાઈગર ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો તો એ જવાબ આવશે મિત્રો પહેલી એપ્રિલ ઓગણીસો ને તોતેરની અંદર અને છેલ્લો પ્રશ્ન મિત્રો બસોમાં કઈ જૂથના ગાળો તરુણ અવધિનો છે તો સી જોબ આવશે મિત્રો અગિયારથી અઢાર વર્ષનો ગાળો જે છે એ તરુણ અવધિનો છે અહીંયા મિત્રો આપણે ધોરણ નવ માટે લેવાતી એસએસઈની પરીક્ષા બે હજાર બાવીસ જે કાલે લેવાની હતી એનું સંપૂર્ણ આપણે પેપર સોલ્યુશન આપણે જોયું છે આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો છે તો આવા જ નવા વિડિયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિંદ અને એક વખત મિત્રો કોમેન્ટમાં જય હિંદ લખવાનું ભૂલતા નહીં